કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો, સ્વાગત છે તમારું ઉવારું પાણીમાં. આજે આપણે બનાવશું ખૂબ જ ઝડપથી બની જતી, ખૂબ જ ટેસ્ટી, એકદમ સરસ છૂટી છૂટી ફરાળી સાબુદાણા બટેટાની ખીચડી. તો જોઈએ એની રેસીપી. એક બોલમાં આપણે અડધો કપ સાબુદાણા લેશું, એને આપણે બે પાણીથી ધોઈ લેશું. આ રીતે પાણી નાખી થોડો હાથ ફેરવી અને આપણે એ પાણીને કાઢી લેશું. ફરીથી બીજી વખત પાણી નાખશું અને ફરીથી એ જ રીતે હાથ ફેરવી અને બીજી વખત પણ આપણે પાણી કાઢી લેશું. પછી આપણે એમાં અડધો કપ પાણી એડ કરશું. અડધો કપ સાબુદાણા હોય તો અડધો કપ જ પાણી એડ કરવાનું, જેટલા સાબુદાણા હોય એટલું જ પાણી એડ કરવાનું. પછી આપણે એને 7 થી 8 કલાક માટે પલળવા દેશું. 8 કલાક પછી આપણે જોશું તો આપણા સાબુદાણા સરસ પલળી ગયા છે અને એમાં પાણીનો ભાગ જરા પણ રહેશે નહીં. એક સાબુદાણાને આ રીતે દબાવીને જોશું તો એ સરસ રીતે મેશ થઈ જાય છે, મતલબ કે આપણા સાબુદાણા સરસ પલળી ગયા છે. પછી આપણે પલાળેલા સાબુદાણાને એક ડીશમાં લઈ લેશું. તમે જોઈ શકો છો મિત્રો કે આપણા સાબુદાણામાં જરા પણ પાણી રહ્યું નથી. જેટલા સાબુદાણા હોય એટલા જ પાણીમાં તમે પલાળશો તો આ રીતે સરસ છૂટા બનશે અને એમાંથી પાણી કાઢવાની જરૂર જ નહીં પડે. ડીશમાં સાબુદાણાને આ રીતે થોડા પોળા કરી દેશું અને 10 મિનિટ માટે પંખા નીચે મૂકી દેશું, જેથી આપણી સાબુદાણાની ખીચડી સરસ છૂટી બને. એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ લેશું. 1/2 વાટકી જેટલા કાચા સિંગદાણા લીધા છે, એને આપણે આ તેલમાં નાખી અને શેકી લેશું. સિંગદાણા બદામી કલર ના થાય ત્યાં સુધી આપણે એને શેકશું. હવે આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે, આપણે એને એક બોલમાં કાઢી લેશું. પછી આપણે જે તેલમાં સિંગદાણા શેકેલા હતા એ જ તેલમાં થોડું જીરું એડ કરશું, થોડા મીઠા લીમડાના પાન એડ કરશું. પછી આ 1/2 કપ કાચા બટેટાના નાના ટુકડા કરીને લીધા છે, એને એમાં એડ કરશું. જેટલા સાબુદાણા હોય એટલા જ આપણે બટેટાનું પ્રમાણ પણ લેવાનું છે. બટેટાને ધીમા તાપે આપણે થોડી વાર માટે સાતડશું. પછી એને ઢાંકીને 2 મિનિટ માટે પાકવા દેશું. 2 મિનિટ પછી આપણે એને ખોલશું અને બટેટાને આ રીતે દબાવીને ચેક કરશું કે આપણા બટેટા પાકી ગયા છે કે નહીં. આ રીતે દબાવવાથી બટેટું આસાનીથી તૂટી જાય છે, મતલબ કે આપણા બટેટા પાકી ગયા છે. હવે આપણે એમાં મસાલા એડ કરશું. સ્વાદ પ્રમાણે સેંધા નમક એડ કરશું, 1/2 ચમચી ખાંડ એડ કરશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા જશું. 1/2 ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરશું. 1/2 ચમચી આદુની પેસ્ટ એડ કરશું. વચ્ચે વચ્ચે હલાવતા જશું. થોડો મરી પાવડર એડ કરશું. થોડો શેકેલા જીરાનો પાવડર એડ કરશું. થોડી લીલા મરચાંની કટકી એડ કરશું. ફરીથી એને હલાવી લેશું જેથી કોઈ મસાલા બળે નહીં. પછી આપણે જે સિંગદાણા શેકીને રાખ્યા હતા એમાંથી થોડા સિંગદાણાનો આ રીતે અધકચરો ભૂકો કરી લીધો છે. 2 ચમચી આ રીતે અધકચરો ભૂકો એડ કરશું અને 3 ચમચી આખા જ સિંગદાણા એડ કરશું. બરાબર મિક્સ કરી લેશું. પછી આપણે સાબુદાણાને ડીશમાં પોળા કરી પંખા નીચે 10 મિનિટ માટે રાખેલા હતા એને આપણે એડ કરશું. છેને સરસ છૂટ્ટા, દાણે દાણો છૂટો. જેટલા સાબુદાણા હોય એટલું જ પાણી નાખીને તમે પલાળશો એટલે આ રીતે સાબુદાણા સરસ છૂટ્ટા જ થશે. સાબુદાણા નાખ્યા પછી આપણે 5 મિનિટ માટે સાબુદાણાને પણ સાતડી લેશું. જેમ જેમ આપણે એને સાતડતા જશું એમ સાબુદાણાનો કલર ચેન્જ થતો જશે. સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતડવાના છે. આ રીતે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરશું. ગેસ બંધ કર્યા પછી છેલ્લે આપણે 1/2 લીંબુનો રસ એડ કરશું.
અને થોડા લીલા ધાણા એડ કરશું, બરાબર મિક્સ કરશું. આમાંથી તમે ફરાળમાં કોઈ પણ વસ્તુ ખાતા ના હોય તો એવી વસ્તુને સ્કીપ કરવી. હવે આપણે એને ડીશમાં સર્વ કરશું. મિત્રો, આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તો તૈયાર છે આપણી ખૂબ જ ટેસ્ટી, ખૂબ જ ઝડપથી બની જતી અને એકદમ સરસ છૂટી છૂટી સાબુદાણા બટેટાની ફરાળી ખીચડી. મિત્રો, તમે પણ આ રીતે બનાવો, ટેસ્ટ કરો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો.